હાય, મારા મોબાઈલની અંદર 48 મેગાપિક્સલનો કેમેરો છે, 64 મેગાપિક્સલનો, 108 મેગાપિક્સલનો, મારી જોડે આઈફોન છે. જ્યારે આઈફોનની અંદર 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવે છે અને બીજા બધા મોબાઈલની અંદર 48 મેગાપિક્સલ છે, 108 મેગાપિક્સલ છે, તો તેના પાછળનું કારણ શું છે? વોટ ઇઝ મેગાપિક્સલ? મેગાપિક્સલ શું છે? તો તે વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. જ્યારે તમારા સ્માર્ટફોનની અંદર તમે એક ફોટો ક્લિક કરો છો, તો જેની અંદર એક સેન્સર હોય છે જે તમારા ફોટો ડિટેલ જે કેપ્ચર કરવાની અંદર મદદ કરે છે, એટલે કે એને ઇમેજ સેન્સર કહી શકાય, જેની અંદર તમને એક નાના નાના બોક્સીસ જોવા મળે છે, ઝીણા ઝીણા બોક્સ હોય છે, તેને પિક્સલ કહેવાય છે, અને તે પિક્સલ ભેગા થઈને એક ફોટો બને છે. તો આ રીતે તમારા મોબાઈલની અંદર જે ઇમેજ સેન્સર હોય છે તેની અંદર જે પિક્સલ્સ ભેગા થઈને મેગાપિક્સલ્સ બને છે, તેની અંદર જો વાત કરવામાં આવે તો 1 મેગાપિક્સલ બરાબર 1,00,000 પિક્સલ જોવા મળે છે, જેના અંદર તમારા મોબાઈલની અંદર જો 12 મેગાપિક્સલ છે તો તેની અંદર 1,20,00,000 પિક્સલ જોવા મળશે. આ રીતે તમારા મોબાઈલની અંદર જે 12 મેગાપિક્સલ હોય છે, 48 મેગાપિક્સલ હોય છે, આ રીતે તે પ્રોસેસ થાય છે. એટલે કે જે પિક્સલ્સ ભેગા થઈને જે ફોટો બન્યો તે 12 મેગાપિક્સલનો કે 48 મેગાપિક્સલનો કે 64 મેગાપિક્સલનો હોય છે. અને જો વાત કરવામાં આવે રિઝોલ્યુશનનું, તો જેટલું રિઝોલ્યુશન વધારે હશે તેટલી તમને ફોટોની અંદર ડિટેલિંગ વધારે મળશે, ઇન્ફોર્મેશન વધારે મળશે. જેની અંદર જો જોવામાં આવે, જો તમારા મોબાઈલની અંદર 12 મેગાપિક્સલ હોય છે તો તેની અંદર રિઝોલ્યુશન તમને જોવા મળે છે 4,290x2800, એટલે કે તેની અંદર તમને પિક્સલ્સ જોવા મળશે 1,20,12,000 પિક્સલ્સ, એટલે કે તેને 12 મેગાપિક્સલનો કેમેરો કહી શકાશે. તો આ જ રીતે 64 મેગાપિક્સલ છે, 108 મેગાપિક્સલ છે, એની અંદર જેટલું તમારે રિઝોલ્યુશન વધારે હશે એટલું ફોટો વધારે સારો ડિટેલિંગમાં જોવા મળે છે, જેની અંદર તમે ઇઝીલી તમે ફોટોઝને ઝૂમ કરી શકો છો અને તેની ડિટેલ જોઈ શકો છો. અને જો ઇમ્પોર્ટન્ટ વાત કરવામાં આવે તો અમુક કંપનીઓ તમને 12 મેગાપિક્સલનો કેમેરો આપે છે અને બીજી બધી કંપનીઓ તમને 48 મેગાપિક્સલનો, 64 મેગાપિક્સલનો કેમેરો આપે છે. તેના પાછળનું આ નંબરનું કારણ શું છે કે આટલા બધા મેગાપિક્સલ એ પણ ઓછી કિંમતની અંદર તમને આપવામાં આવે છે, તો તે આપણે જોઈએ. આપણે આ મેગાપિક્સલની માયાજાળને એક એક્ઝામ્પલ લઈને સમજીએ, જેનાથી તમને ઇઝીલી સમજાશે કે આ મેગાપિક્સલની માયાજાળ કેમ કંપનીઓ દ્વારા રચવામાં આવે છે. જેમાં જોઈએ તો તમારી જોડે એક નાની બેગ છે જેને આપણે ઇમેજ સેન્સર કહીએ, અને આપણે એક્ઝામ્પલ રીતે એઝ અ લઈએ કેરીને. અત્યારે ઉનાળો આવવાનો છે તો બધાની ફેવરેટ કેરી હશે, તો તે એક્ઝામ્પલ થ્રુ તમને ઇઝી રહેશે સમજવાની અંદર. કેરીનું એક્ઝામ્પલ લઈશું તો આપણી જોડે 12 કેરી છે, તો તે 12 કેરીને આપણે તે તમારી બેગની અંદર ઇઝીલી એડ થઈ શકશે, એટલે કે જે કેરી છે તેને આપણે પિક્સલ કહીએ. તે 12 કેરીને એટલે કે 12 પિક્સલને તમારી બેગની અંદર સેટ કરીએ તો એ કમ્પ્લીટ સેટ થઈ જાય છે. તો આ રીતે તમારા મોબાઈલની અંદર એ જ સેન્સરની અંદર 12 મેગાપિક્સલનો કેમેરો તમને મળે છે. અને બીજી બધી કંપનીઓ શું કરે છે કે જે તમારી જોડે 12 મેગાપિક્સલની બેગ છે, એટલે કે જે ઇમેજ સેન્સર છે, તેની અંદર જ જે તમે 12 કેરી એડ કરી તેની જગ્યાએ તેઓ 48 કેરી એડ કરશે. એટલે આપણે એક્ઝામ્પલની અંદર સમજીએ તો જે કેરી, જે મોટી મોટી 12 કેરી તમારી બેગની અંદર એડ થઈ, તે જ બેગની અંદર આ કંપનીઓ એડ કરશે નાની નાની કેરી. એટલે કે તેની અંદર જોવા જઈએ તો એક મોટી કેરી બરાબર એના 4 નાની કેરી, એટલે કે જે 1 કેરી હતી તેની 4 કેરી, નાની નાની 4 કેરી એડ કરશે, એટલે કે 1 મેગાપિક્સલ બરાબર નાની નાની 4 કેરી, એટલે કે એરિયા 4 મેગાપિક્સલ. તેને 12 મેગાપિક્સલ પ્રમાણે એટલે કે ઇન્ટુ 12 કરીએ તો તમને 48 મેગાપિક્સલ બનશે. એટલે કે આ બધી કંપનીઓ શું કરે છે કે જે 12 મેગાપિક્સલની જ બેગ છે તેની અંદર તે એડ કરશે 48 કેરી, જેની અંદર ટેકનિકલી હવે સમજીએ તો તમારે જે ઇમેજ સેન્સર હોય છે, તમારા મોબાઈલનો જે ઇમેજ સેન્સર હોય છે, તેની અંદર નાના નાના પિક્સલ એડ કરીને તે લોકો 48 મેગાપિક્સલ છે કે 108 મેગાપિક્સલ છે કે 64 મેગાપિક્સલ છે તે તમને આપે છે. જેની અંદર ઇમેજ સેન્સર તો એની જગ્યાએ જ રહ્યું, ઇમેજ સેન્સર તો એ નાનું જ રહ્યું, પણ તેની અંદર મેગાપિક્સલ એટલે કે પિક્સલ્સ વધારે એડ કરે છે. અને જો વાત કરવામાં આવે તો આ વસ્તુ સાચી છે કે ખોટી છે, તો કંપની દ્વારા તો પરફેક્ટલી આ વસ્તુ એડ કરવામાં આવી છે, એટલે કે 48 મેગાપિક્સલ છે, તો તમારા મોબાઈલની અંદર 48 મેગાપિક્સલનો ફોટો ક્લિક થશે જ અને તમને એ રિઝલ્ટ મળશે જ. પણ જે ઇમેજ સેન્સર હોય છે તેને એટલું જ રાખવામાં આવ્યું છે, એટલે કે એ નાનું રાખવામાં આવ્યું છે, જે લોકોને ખ્યાલ નથી હોતો. અને હવે જો વાત કરવામાં આવે તો આઈફોનની અંદર કે ગૂગલ પિક્સલ ફોનની અંદર તમને ફોટોઝ કેમ વધારે સારા જોવા મળે છે, તેની પાછળનું મેઇન કારણ શું છે, તો તેની અંદર જોવામાં આવે છે, એટલે કે ઘણા ફ્લેક્સિબલ ફોનની અંદર જોવામાં આવે છે કે ઇમેજ સેન્સર મોટું આપવામાં આવે છે, જેના કારણે જે ઇન્ફોર્મેશન છે, ડિટેલિંગ છે, લાઇટ છે, તે વધારે સેન્સર ઉપર એડ થાય છે અને તમને પિક્ચર ક્વોલિટી વધારે સારી મળે છે, જેના કારણે તમને ઓનલી આઈફોનની અંદર છે કે બીજા મોબાઈલની અંદર છે 12 મેગાપિક્સલની અંદર પણ વધારે સારી ક્વોલિટી મળે છે. અને મોબાઈલ કેમેરાની અંદર એકલું સેન્સર જ કામ નથી કરતું, તેના સિવાય પણ ઘણા એલિમેન્ટ છે જેની અંદરથી એ પ્રોસેસ થઈને ફોટો સારો જોવા મળે છે. તો તેની અંદર તમને જોવા મળશે અપર્ચર,
એટલે કે જે બહારની લાઇટ છે તે કેમેરા થ્રુ કેટલી લાઇટ સેન્સર ઉપર પડે છે, એટલે કે જેટલું ઓછું અપર્ચર હશે 1.8 છે કે 1.4 છે તો એટલી લાઇટ તમારા મોબાઈલના સેન્સર ઉપર એટલે કે મોબાઈલ કેમેરાના સેન્સર ઉપર વધારે પડશે, જેનાથી તમારા મોબાઈલના ફોટોઝનું રિઝલ્ટ વધારે સારું આવશે. બીજું ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે ઇમેજ પ્રોસેસિંગ, એટલે કે કહી શકાય કે ફ્લેક્સિપ ફોનની અંદર જસ્ટ તમે એક ફોટો ક્લિક કરો છો ત્યાર પછી એ ફોટાની પ્રોસેસ પૂરી નથી થઈ જતી, તેના પછી બી અંદર પ્રોસેસરની અંદર ઇમેજ પ્રોસેસરની અંદર તે સિસ્ટમ ચાલુ હોય છે, એટલે કે તેને કઈ રીતે ફોટો વધારે સારો દેખાય તે પ્રોસેસ થઈને પછી તમને ફોટો દેખાય છે. એટલે ડેફિનેટલી કહી શકાય કે ફ્લેક્સિપ ફોનની પ્રાઇસીસ કેમ વધારે હોય છે કે તેની અંદર જસ્ટ ફોટો ક્લિક થયા તેના પછી ક્લિક નહીં એના પછીની પ્રોસેસ પણ થતી હોય છે, ઇમેજ સેન્સર કામ કરતું હોય છે, ઇમેજ પ્રોસેસિંગ કામ કરતું હોય છે, જેના કારણે તેની અંદર ફોટો વધારે સારો આવે છે અને તે ફોનની પ્રાઇસીસ વધારે હોય છે પણ તેના અંદર મેગાપિક્સલ ઓછા આપવામાં આવે છે તો પણ ફોટો સારો કેપ્ચર કરે છે. આઈ થિંક તમને આ વિડીયોની અંદર જે મેગાપિક્સલની નંબરની ગેમ રમવામાં આવે છે તેના વિશે ચોક્કસથી ખ્યાલ આવી ગયો હશે. જો તમને વધારે ઇન્ફોર્મેશન અને ડિટેલ જોઈતી હોય, ટેકનિકલ ન્યૂઝ જોઈતા હોય તો તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઇક શેર કરી શકો છો તમારા મિત્રો જોડે અને અમારી સાથે જોડાઈ રહેવા માટે થેન્ક યુ.